નાનું રણ 4954 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર પણ આવેલા છે અને જેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ પ્રાણી છે અને બીજે ક્યાંય આ જોવા મળતું નથી, તેથી લોકો આ કચ્છના નાના રણમાં એને જોવા માટે આવી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર શિયાળાની સિઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષીપ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રિડિંગ પીરિયડ હોય છે, માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભયારણ્યને બંધ કરવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વખતે લોકડાઉનના કારણે આ અભયારણ્ય 22 માર્ચથી બંધ જ હતું. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 20,000થી વધુ લોકો આવેલ, જેમાં 20,000 જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. ચાલુ વર્ષે આ પક્ષીની પણ ગણતરી કરવામાં આવી હતી, જેમાં 4 લાખ જેટલા પક્ષીઓ નોંધાયા હતા, જેમાં વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. ચાલુ વર્ષે 20,000 જેટલા પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી, જેમાં 2,000 જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે 10 લાખ જેટલી આવક વિભાગની થયેલ છે. દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દર 5 વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચ મહિનામાં ઘુડખરની ગણતરી પણ કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે તે ગણતરીનો આંકડો જાહેર કરવામાં આવેલ નથી. 2014માં થયેલ ગણતરી મુજબ હાલ ઘુડખરની સંખ્યા 4500 જેટલી હતી. આજથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે, જે આગામી 15 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવી છે. ધર્મેશ રબારી, ZSTV, કચ્છ.